નમસ્કાર મિત્રો, જેડેસ ટીમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 6/6/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો, આપને આજુ છે રાશિ ભવિષ્યની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાતમ મિત્રો, કેમ છો? મજામાં. વાત કરીશું આજના દિવસે મેષ રાશિની. આ જાતકોને ધંધા માટે નોકરીની શરૂઆત ચોક્કસ આજના દિવસે લાભદાય તેમજ ઉત્તમ જોવા મળે છે. વિદ્યાર્થીઓએ ચોક્કસ રીતે યોગ્ય અને શ્રેષ્ઠ નિર્ણય લેવાની જરૂર છે. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાની ચોક્કસ રીતે અહીંયા મધ્યસ્થી દેખાઈ રહી છે. આજના દિવસે સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ ચોક્કસ થશે. શક્ય હોય તો આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. વિદ્યાર્થીઓએ ચોક્કસ રીતે ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થશે. માતાઓને સંતાન તરફથી સારું સુખ પ્રાપ્ત થશે અને પિતૃ સંપત્તિથી ચોક્કસ સારો લાભ જણાશે. કોઈ પણ કાર્યની અંદર આજના દિવસે ચોક્કસ લાભ થવાની શક્યતાઓ છે. આજના દિવસને શુભ બનાવવા માટે લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિથુન રાશિની વાત કરીએ તો નિર્ણય લેતા પહેલા કોઈ પણ વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે, નહીં તો ચોક્કસ તે નિર્ણયની અંદર તમારી નુકસાની આવશે. સાથે યોગ્ય નિર્ણય લો અને સમજદારીપૂર્વક કામ કરો. માતા પિતાનો આદર કરી તેમને નમસ્કાર કરો. આજના દિવસને મંગળ બનાવવા માટે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. મહેનત કરશો, પરિણામ સારું જ મળશે, એની અંદર કોઈ શંકા નથી. ગભરાશો નહીં, ચોક્કસ રીતે સારી રીતે મહેનત કરી સિદ્ધિ પામો અને ચોક્કસ આગળ વધવાનો પ્રયત્ન કરો. આગળ વધવાથી ચોક્કસ તમારા જીવનમાં લાભ થવાનો છે. આજે લક્ષ્મીનો યોગ સારો બને છે. આજના દિવસને મંગળ બનાવવો હોય તો પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા આગળ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે સ્વભાવમાં ચોક્કસ સુધારો કરવો જરૂરી છે, નહીં તો સમય પસાર થશે અને સમય પસાર થયા પછી ચોક્કસ તમને દુઃખ થશે. તેમજ ઈશ્વરની આજના દિવસે ચોક્કસ ભક્તિ કરવી, ચોક્કસ ભક્તિ દ્વારા જીવનમાં શાંતિની પ્રાપ્તિ કરવી. આદર કરજો લોકોનો, ચોક્કસ તમારા જીવનમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આજના દિવસને મંગળ બનાવવા માટે કેસરી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. સ્ત્રીઓની દરેક જરૂરિયાતો આજના દિવસે પૂર્ણ થવાની શક્યતાઓ છે. નવા સંબંધમાં ચોક્કસ લાભ વધશે, જૂના પરિણામો સારા જોવા મળશે. પ્રેમ સંબંધમાં ચોક્કસ આજના દિવસે મૂંઝવણ રહેશે, ગભરાશો નહીં મિત્રો. ચોક્કસ આજના દિવસને મંગળ બનાવવા માટે તમારે મોરપિંજ વસ્ત્રો શક્ય હોય તો ધારણ કરવાની જરૂર છે. વાત કરીએ સાતમી રાશિ કહેતા તુલા રાશિની. જૂના લાંબા ગાળાના સંબંધોમાં ચોક્કસ સારા પરિણામો, સારા સમાચાર અને સારા લાભ પ્રાપ્ત થશે. વ્યૂહાત્મક યોજનાઓ પ્રત્યે આજના દિવસે મન ઉત્સાહિત રહેશે. જૂના તેમજ ખરાબ વિચારોને આજના દિવસે દૂર કરો અને શક્ય હોય તો જીવનની અંદર સારા લોકોના અભિગમમાં આવો, સારા લોકોના આવર્તનમાં આવી ચોક્કસ નવા નિર્ણયોની રચના કરો. આજના દિવસને સારું બનાવવા માટે શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરો. વાત કરીએ અહીંયા વૃશ્ચિક રાશિની. વિદ્યાર્થીઓએ તેમની શક્ય હોય તો ચોક્કસ રીતે સારી વાણી અને ઉત્તમ વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. પૈસાની બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે. પારિવારિક સંઘર્ષો ઊભા થઈ શકે છે મિત્રો, કોઈ ગભરાવાની જરૂર નથી. શક્ય હોય તો ગણેશજીની ઉપાસના કરજો. ગણેશજીનો કોઈ સ્તોત્ર હોય તો ચોક્કસ વાંચજો, ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરજો. સાથે આજના દિવસે ગણેશજીને પ્રિય એવા લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની. વિદ્યાર્થીનું નવું કાર્ય ફક્ત પરામર્શથી શરૂ કરવાની જરૂર છે. બિનજરૂરિયાત અહીંયા અભિગમોને અને અહીંયા તેને દૂર કરવાની જરૂર છે. અહીંયા શક્ય હોય તો ઘરની વસ્તુઓમાં ખરીદીમાં પૈસાનો વર્ષ વધુ ખર્ચ થઈ શકે છે અને વધુ ખર્ચ થવાના લીધે થોડા આપણે શક્ય હોય તો મૂંઝવણમાં આપણે મુકાઈ શકીએ છીએ. પણ મિત્રો, એ મૂંઝવણ તમારા જીવનમાં વધુ રહેશે નહીં. શક્ય હોય તો આજના દિવસને શુભ બનાવવા માટે અહીંયા લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે મિત્રો. વાત કરીશું મકર રાશિની. પાડ્યું અહીંયા પાડોશીઓ સાથે સારો સંબંધ અને ફાયદાકારક આજના દિવસની વ્યૂહરચના સાબિત થઈ શકે છે. બાળકના પ્રત્યે મન પ્રસન્ન રાખજો. શક્ય હોય તો મહિલાઓએ આજના દિવસે કાર્યક્ષેત્રની સંબંધિત કાર્યોમાં પ્રયત્નમાં સમૃદ્ધિ થવાની અપેક્ષાઓ સારી રહેશે. આજના દિવસને મંગળ બનાવવા માટે શક્ય હોય તો પિંક વસ્ત્રો ધારણ કરજો. કુંભ રાશિની વાત કરીએ. આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવવા માટે ઘણી બધી મહેનત કરવાની આપે જરૂર છે. કોઈ પણ વિવાદમાં પડશો નહીં. જો વિવાદમાં પડશો તો ચોક્કસ તમારા જીવનમાં મુશ્કેલી અને પરેશાની આવવાની શક્યતાઓ 100% રહેલી છે. મુશ્કેલીઓ આવી શકે છે, તેના લીધે તમે વધુમાં વધુ ડિપ્રેશન અને ચિંતામાં પડશો. માટે આજના દિવસને શુભ બનાવવા માટે હનુમાનજીનો આશરો લો. હનુમાનજીને પ્રિય એવા કેસરી કલરના વસ્ત્રો ધારણ કરો. વાત કરીએ મીન રાશિની, અંતિમ રાશિની.
આ અઠવાડિયાના સમયમાં તમારા જીવનમાં તમારા મનમાંથી શક્ય હોય તો સ્પર્ધાત્મક વિચારો તેમજ તેને નવા અભિગમો સાથે નવા અભિગમોને બનાવવાનો પ્રયત્ન કરો. સંબંધોમાં પ્રવૃત્તિમાં તેમજ નવા કાર્યોની અંદર ચોક્કસ રીતે નિડરતાપૂર્વક કાર્ય કરો. સંબંધમાં પ્રવૃત્તિ જાળવવાથી સંબંધમાં વધુ પડતા સુમેળ ભર્યા વ્યવહારો બને છે. નવા સંબંધોને બનાવવા માટે ખૂબ તનતોડ મહેનત કરો. તે સંબંધો દ્વારા ચોક્કસ તમારા આર્થિક જીવનમાં વેપાર તેમજ તમારા કોઈ પણ સ્વાર્થ ભર્યા જીવનમાં ચોક્કસ લાભ થઈ શકે છે. આજના દિવસને સારો બનાવવો હોય તો શક્ય હોય તો અહીંયા સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરી મેષ રાશિની મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો, જેડએસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.